જો એ બીજા પણ કાઉન્ટ સંસ્થા જેમ કે મોતેલાલ ઓસવાલ તમે જુઓ તો ત્યાં પણ જે ખબરોના કારણે થઈને એક આપણને ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહભરના ઘટાડાની જો આપણે વાત કરીએ તો ઇન્ડિયા બુલ્સ વેન્ચર્સની અંદર પણ સમગ્ર સપ્તાહ દરમિયાન ઘટાડો બનતો જોવા મળ્યો હતો. તો બધું ચર્ચા કરવા માટે આપણી સાથે જોડા રહ્યા છે એચડીએફસી સિક્યુરિટીઝના વિનય રાજાણી અને એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી. આ બંનેનું સ્વાગત છે. અને ખાસ આજે સમગ્ર સપ્તાહ હતું, ખૂબ મહત્વપૂર્ણ હતું, ઇવેન્ટફુલ સપ્તાહ હતું અને ચૂંટણી પહેલા આવી ઇવેન્ટ્સ જોવા મળશે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. મયુરેશ, પહેલા આપની પાસે જે પ્રકારની ઇવેન્ટ્સથી આપણે બહાર નીકળ્યા છીએ અને તેમ છતાં પણ એફઆઈઆઈએ જે કોન્ફિડન્સ રાખ્યું છે મિડકેપ સ્મોલ કેપ કાઉન્ટર્સ મેઇન કે જેમણે બહુ સારું એવું આઉટ પરફોર્મ કર્યું છે, શું ઓબ્ઝર્વેશન તમારા માર્કેટને લઈને? આઈ થિંક ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ હતા. આઈ થિંક જે ઇવેન્ટ્સ હેપન થયા પાછલા અઠવાડિયામાં, આઈ થિંક દેટ ક્લિયરલી ઇમ્પેક્ટેડ ધ માર્કેટ્સ. પણ ક્યાં ને ક્યાં આઈ થિંક એક માર્કેટને ભરોસો થાય છે કે આઈ થિંક જે એક એસ્કલેશન છે આઈ થિંક એ વધશે નહીં આપણા જીઓ પોલિટિકલ ફ્રન્ટ ઉપર. બીજું આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ધ યુએસ ચાઇના ટ્રેડ વોર ઇટસેલ્ફ, દેર ઇઝ સમ અમાઉન્ટ ઓફ હોપ કે ત્યાં કંઈ ને કંઈ રેઝોલ્યુશન નીકળી આવશે. એન્ડ ઇફ અ રેઝોલ્યુશન પ્રોબેબલી કમ્સ થ્રુ, મારા હિસાબે આઈ થિંક ગ્લોબલ માર્કેટ શુડ ટેક દેટ વેરી વેરી પોઝિટિવલી એન્ડ આર ઓન માર્કેટ શુડ રિએક્ટ કોરસ્પોન્ડિંગલી. ત્રીજી વસ્તુ આઈ થિંક બ્રેક્ઝિટ લઈને ઇશ્યુઝ છે. આઈ થિંક ધ બ્રેક્ઝિટ વોટ ઇઝ પ્રોબ્લી એક્સપેક્ટેડ ટુ હેપન ઓન માર્ચ 27th. ઇન ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ આઈ થિંક વોટિંગ કેવી રીતે થશે, કયું નવું પ્લાન આવશે, આઈ થિંક એ મહત્વપૂર્ણ રહેશે. બટ આઈ થિંક ઇફ ધીસ પ્રોબ્લી ડઝ ગો થ્રુ એઝ વેલ વિદાઉટ એની ચાન્સીસ ઓફ હાર્ડ લેન્ડિંગ, આઈ થિંક દેટ શુડ ઓલ્સો બી ટેકન વેરી વેરી પોઝિટિવલી બાય ધ માર્કેટ્સ ઇટસેલ્ફ. જે આઉટસાઇડ રિસ્ક ફેક્ટર્સ છે ઇન ટર્મ્સ ઓફ ઓપેક કટ્સને લઈને, આઈ થિંક જે ક્રૂડ પ્રાઇસીસમાં એક વધારો જોવા મળ્યું છે, ક્યાં ને ક્યાં આઈ થિંક ધ યુએસ આઉટપુટ ઇટસેલ્ફ ઇઝ નેગેટિવ ટુ અ સર્ટન એસ્પેક્ટ ધ કાઇન્ડ ઓફ મુવમેન્ટ દેટ યુ આર સીઈંગ. અને બીજી વસ્તુ આઈ થિંક વેન યુ પ્રોબ્લી ટોકિંગ અબાઉટ સેન્ટ્રલ બેન્ક્સ અક્રોસ ધ ગ્લોબ, આજની તારીખમાં એક કેલિબ્રેટેડ સ્ટાન્સ છે. સો આઈ થિંક અ લોટ ઓફ મૂવિંગ પાર્ટસ શ્યોરલી શુડ ગેટ રિઝોલ્વ્ડ. એન્ડ ઇન દેટ રિસ્પેક્ટ આઈ થિંક જે ઇલેક્શન્સનું આપણું એક ઓવરવ્યૂ હશે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ એન્ડ વી આર ક્લિયરલી હેડિંગ ઇન ટુ દેટ, એમાં થોડી વોલેટાલિટી રહેશે. પણ અગેન આઈ થિંક ધ માર્કેટ પ્રોબ્લી ઇઝ સ્ટક ઇન અ રેન્જ. અને મારા હિસાબે આઈ થિંક સિલેક્ટિવલી લાર્જ કેપ્સ હોય, મિડ કેપ્સ હોય, જ્યાં ક્વોલિટી છે એન્ડ ધેર ધી અર્નિંગ્સ આઉટલુક લુક્સ વેરી વેરી પોઝિટિવ, આઈ થિંક ડેફિનેટલી વન કેન સ્ટાર્ટ લુકિંગ એટ ઇન્વેસ્ટિંગ ઇન ધીસ કાઉન્ટર્સ ઇન અ સ્ટેગર્ડ મેનર. ઓકે વિનયજી, આપ કેવી રીતે જીતી બની છે? પણ ઘણા સમયથી જો જોઈએ તો 300-400 આસપાસ, 300 ઓલમોસ્ટ જો જોઈએ એક વર્ષનો વ્યૂ, તો ત્યાં પણ ખાસ એવો એક ઘટાડો જોવા મળ્યો છે. ફંડામેન્ટલી કેવી રીતે તમે જુઓ છો કોલ ઇન્ડિયાને? એ બે વસ્તુ છે. એક તો આઈ થિંક જે પ્રોડક્શન નંબર્સ હશે અને જે ઓફટેકમાં રિયલાઇઝેશન ગ્રોથ હશે, આઈ થિંક એ બે મહત્વપૂર્ણ આંકડા છે કોલ ઇન્ડિયા માટે. હવે જે એક્સપેક્ટેશન્સ હતી ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન નંબર્સ એકચ્યુઅલી ઇમ્પ્રુવિંગ એટ અ વેરી ફાસ્ટ ક્લિપ, વન રિયલી મીન્સ ટુ કેલિબ્રેટ ધોઝ એક્સપેક્ટેશન્સ. તો આઈ થિંક એક 6-7% આઈ થિંક ગ્રોથ તમે એઝ્યુમ કરશો ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. આઈ થિંક દેટ શુડ બી અ લોજિકલ વે ઓફ લુકિંગ એટ હાઉ ધ પ્રોડક્શન નંબર સ્ટેક અપ. બીજી વસ્તુ આઈ થિંક જે રેલવે લાઇન્સ અને ઇવેક્યુએશન લાઇન્સ નાખવાના છે, આઈ થિંક દેટ ઇઝ પ્રોબ્લી ગોઈંગ ટુ એડ ધી ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ ફોર કોલ ઇન્ડિયા. એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ડિફરન્ટ ગ્રેડ્સ અને વેરાયટીઝ ઓફ કોલ છે, વેધર દે આર એબલ ટુ ટેક પ્રાઇસ હાઇક્સ ટુ જસ્ટિફાય ધ કાઇન્ડ ઓફ ઇમ્પોર્ટ પ્રાઇસિંગ દેટ વી આર પ્રોબ્લી સીઈંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને ઇવન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મારા હિસાબે આઈ થિંક ઇવન પ્રાઇસીસ આર હાઇક્ડ અક્રોસ ગ્રેડ્સ ઓફ કોલ્સ, વિલ સ્ટીલ બી ચીપર કમ્પેર્ડ ટુ અ ફ્યુ વેરાયટીઝ એટ ઇમ્પોર્ટેડ પ્રાઇસીસ. ત્રીજી વસ્તુ આઈ થિંક ઓબ્વિયસલી ઇઝ ગોઈંગ ટુ બી હાઉ ધ પ્રાઇસિંગ ઇટસેલ્ફ ઇઝ હેપનિંગ અક્રોસ ધ વેરાયટીઝ ઓફ કોલ. તો જે પાવર પ્રોડ્યુસર્સ માટે કોલ છે, ઓબ્વિયસલી આઈ થિંક અ લોટ મોર કોલ ઇઝ ગોઈંગ ટુ ગેટ પુશ થ્રુ ઓન દેટ એસ્પેક્ટ. અને એના રિયલાઇઝેશન ઓછા હોય કમ્પેર્ડ ટુ ઈ ઓપ્શન. તો તમે આઈ થિંક જે રિયલાઇઝેશન ગ્રોથ જોશો, ઈ ઓપ્શન ડેફિનેટલી હેઝ હાયર રિયલાઇઝેશન ઇવન ફોર ધ ક્વાર્ટર ગોન બાય. પણ આઈ થિંક જે અશોર્ડ કોલ છે પાવર પ્લાન્ટ્સ માટે, એના રિયલાઇઝેશન આર અ લિટલ બિટ ઓન ધ લોઅર સાઇડ. સો એઝ મોર એન્ડ કોલ સ્ટાર્ટ ગેટિંગ રિવર્ટેડ, ધેર જે બ્લેન્ડેડ રિયલાઇઝેશન છે આઈ થિંક દે વિલ રિમેન અ લિટલ બિટ ઓન ધી લોઅર સાઇડ. એલબિટ યર ઓન યર બેસિસ ઉપર ઓબ્વિયસલી ઇઝ ગોઈંગ ટુ બી અ લિટલ બિટ હાયર એઝ કમ્પેર્ડ ટુ અ યર ઓન યર પ્રાઇસિંગ મિકેનિઝમ. ફિફ્થ એપ્રિસલી આઈ થિંક જેવી રીતે વિનય કહેતા હતા, આઈ થિંક ધ ડિવિડન્ડ યીલ્ડ ઇઝ વેરી વેરી અટ્રેક્ટિવ ઓફ કોલ ઇન્ડિયા એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. પણ આઈ થિંક કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું પડશે કેશ રિઝર્વને ફોર ધ બાય બેક એન્ડ વોટ કાઇન્ડ ઓફ એન ઇમ્પેક્ટ ઇટ હેઝ ઓન ડિવિડન્ડ્સ પે આઉટ્સ is an observation also to be seen. So, Mare Sabe, I think the stock is probably stuck in a range unless you probably see substantial improvement happening in terms of production and offtake numbers and realization growth, as I said. Tyar Sudhi, I think, ek kadaj broad range ma stock pasi kyo. Correct.
ક્લિયરલી એટલે આ એક ફોકસ એવું છે કે જેના ઉપર આપણે સ્ટુપ જરૂરથી લાગી રહ્યો છે અહીંયાથી એસબીઆઈ લાઈફ માટે. મયુરેશ, તમે કઈ રીતે જુઓ છો એસબીઆઈ લાઈફને? બ્લોક ડીલ્સને કારણે જોયું શુક્રવારે તો ખાસું એવું એક્શન હતું. Generally, life insurance sector is a sector which should do very, very well. Underpenetrated sector. બીજી વસ્તુ તમે જોશો કે આઈ થિંક જે ન્યુ બિઝનેસ પ્રીમિયમ માર્જિન્સ છે ફોર ઓલ ધ પ્લેયર્સ, દે આર સીઇંગ સિગ્નિફિકન્ટ ટ્રેક્શન અને ઇમ્પ્રુવમેન્ટ. વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ તમે જોશો તો આઈ થિંક વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ ઓલ્સો ઇઝ સ્પીકિંગ અપ ક્વાઇટ મીનિંગફુલી. અને વિધિન ધીસ પ્રોડક્ટ સેગમેન્ટ ઓર ડાયવર્સિફિકેશન ઇટસેલ્ફ, જે પ્રોટેક્શન પ્લાન્સ છે તેમાં આઈ થિંક યુ સીન હ્યુજ અમાઉન્ટ ઓફ ટ્રેક્શન બિલ્ટ ઇન. તો આઈ થિંક વિથ અ સુપિરિયર પ્રોડક્ટ મિક્સ, પ્રોટેક્શન પ્લાન્સ ઓબ્વિયસલી કેરી અ હાયર માર્જિન. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન થિયરી છે ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ માટે, તો જેસ્ટેશન પીરિયડ ધ ધીઝ કંપનીઝ હેવ ગોન થ્રુ, તો મારે સર આઈ થિંક એની ઇન્ક્રીમેન્ટલ બિઝનેસ વિચ કમ્સ થ્રુ બોથ ઇન ટર્મ્સ ઓફ ન્યુ બિઝનેસ પ્રીમિયમ્સ એન્ડ ધ વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ માર્જિન્સ વિચ આર ઓબ્વિયસલી ઓન ધી હાયર સાઇડ, આઈ થિંક એક ડિરેક્ટ ઓપરેટિંગ લેવરેજ થાય બેલેન્સ શીટ્સ ઉપર, બીકોઝ અ લોટ ઓફ ફિક્સ કોસ્ટ અબ્ઝોર્પ્શન ઇઝ ઓલરેડી ટેકન પ્લેસ. સો આઈ થિંક જે નવો ધંધો આવશે, આઈ થિંક દેટ ઇન્ક્રીમેન્ટલી એડ્સ ડિરેક્ટલી ટુ ધી ઇબિટા એન્ડ ધ બોટમ લાઇન, થસ ઇફેક્ટિવલી ઇમ્પ્રુવિંગ અર્નિંગ્સ. ફોર્થ, આઈ થિંક જે રિટર્ન રેશિયોઝ છે, સ્પેસિફિકલી અહીં એમ્બેડેડ વેલ્યુની વાત કરશો તો આઈ થિંક રિટર્ન ઓન એમ્બેડેડ વેલ્યુમાં આઈ થિંક દેર ઇઝ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ દેટ કેન સ્ટીલ બી સીન. અને વિધિન ધ ઇન્સ્યોરન્સ પ્લેયર્સ ઇટસેલ્ફ આઈ થિંક એક વાઇડ સ્પેક્ટ્રમ થઈ ગયું છે. આઈ થિંક એચડીએફસી લાઈફ ઇઝ વેરી વેરી એક્સપેન્સિવ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક આઈસીઆઈસીઆઈ પ્રુ અને એસબીઆઈ લાઈફ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લેયર્સમાં આઈ થિંક આર રીઝનેબલી વેલ્યુડ. પણ અગેન જે સ્ક્યુ છે, પ્રોડક્ટ મિક્સ છે, આઈ થિંક એસબીઆઈ લાઈફ પ્રોબ્લી ઇઝ વન કંપની વિચ ઇઝ ગેનિંગ શેર. આઈ થિંક જે નવો બિઝનેસ પ્રીમિયમ્સ છે, ન્યુ બિઝનેસ છે, એન્ડ અગેન ધ બેંકિંગ ટાઈપ્સ આર એક્સ્ટ્રીમલી ક્રિટિકલ. તો આઈ થિંક જે સ્ટેટ બેંક સાથે બેંકિંગ અને બેંક ઇન્સ્યોરન્સ ટાઈઅપ છે, that also abets in terms of policy achievement accrual as well as the kind of premiums that one can collect both from a first year premium perspective, which clearly gets reflected in terms of the stickiness of customers in their persistency ratio. 13 mahina na hoy ya 60 mahina na hoy, to mari sab I think there is value for life insurance players as a whole. The investors must SBI life hoy, they should definitely hold that. ઓકે, તો જેમની પાસે હોય તમને. મયુરેશ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો અદાણી પાવર ને ઓવરઓલ અદાણી પેકમાં પણ જે ઉથલ પાથલ જોઈ, આપણે ફાર્મ જે પ્રોડક્ટ ને લઈને ઘણી બધી વાતો સાંભળી હતી, તેને લઈને હવે શું સલાહ અહીંયાથી? મારે સર આઈ થિંક પાવર અને પાવર એન્સિલરી સ્પેસમાં થોડું આઈ થિંક વેટ એન્ડ વોચનો જ એક મોડ રાખવું જોઈએ. કેવી રીતે આઈ થિંક ડાયનામિક્સ ચેન્જ થશે સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ મર્ચન્ટ પાવર પ્રાઇસિંગ ફોર પ્રાઇવેટ ઓપરેટર્સ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે એક એક્સપેક્ટેશન છે કે આઈ થિંક જે યુએમપીપી પ્લાન્ટ્સ માટે આઈ થિંક ધ કોર્ટ હેઝ પ્રોબ્લી ગિવન સમ અમાઉન્ટ ઓફ અ લીવે, તો કેટલો ફાયદો થશે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ હાઇક્સ દેટ કેન ગેટ ટેકન, એન્ડ વોટ કાઇન્ડ ઓફ અ રિડક્શન ડઝ દેટ હેવ ઇન ટર્મ્સ ઓફ ઇમ્પ્લાઇડ લોસીસ સ્પેસિફિકલી ઇન રનિંગ ધીઝ પ્લાન્ટ્સ. ત્રીજી વસ્તુ આઈ થિંક ઇનપુટ્સને લઈને જ કેવી રીતે આઈ થિંક એક સરકાવણી રહેશે આઈ થિંક ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રિટિકલ ટુ બી સીન એઝ વેલ. એન્ડ ફોર ધ સેક્ટર એઝ અ હોલ આઈ થિંક વોટ કાઇન્ડ ઓફ એન ઇમ્પેક્ટ ડઝ ધ ન્યુ પાવર પોલિસી હેવ ઇન ટર્મ્સ ઓફ સીએસસીઆરસી રૂલ્સ આર એક્સ્ટ્રીમલી ક્રિટિકલ. આઈ થિંક ફોર ધ પાવર સેક્ટર એઝ હોલ આઈ થિંક મારા હિસાબે આઈ થિંક એક વેટ એન્ડ વોચ મોડ છે મારા હિસાબે. ઓકે, અને સાથે સાથે ખાસ અહીંયાથી આપણને બનતી જોવા મળી રહી છે, અને આ સાથે જ આપ બંને અમારી સાથે જોડાયા. વિનય, મયુરેશ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આ સાથે જ સ્ટોક્સ ધીસ વીકમાં હાલ બસ આટલું જ, પણ હવે સીધા જ દ્રશ્યો આપને બતાવીશું અહીંયાથી સીધા વાઘા બોર્ડરના, કે જ્યાં વિંગ કમાન્ડર અભિનંદન જે છે તેના દ્રશ્યો જે છે તે સીધા અમે તમને બતાવીશું.